डॉक्टर बाबा साहेब आंबेडकर मित्रों सौने नमस्कार सामाजिक समस्या अंतर्गत આપણે જે અલગ અલગ પ્રકારની ચર્ચા કરી રહ્યા છે એમાં હું ડૉક્ટર બિપિન મકવાણા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં ફરીથી આપ સૌને આવકારું છું સ્વાગત કરું છું મિત્રો તમને બધાને રસ પડે એવો આ વિષય છે કારણ કે જે સમસ્યાઓને લઈ આપણે ઘણી બધી ચર્ચાઓ અને ચિંતાઓ કરતા હોય છે એ બધા જ મુદ્દાઓ વિશેની બહુ વૈજ્ઞાનિક માહિતી એ આપણને આ વિષય થકી મળી રહી છે એટલે સામાજિક સમસ્યામાં અલગ અલગ પ્રકારના જે વિષયો છે એટલે આની અગાઉ એ ગરીબી બેકારી નશાખોરી એવા ઘણા બધા મુદ્દાઓને લઈ આપણે આ દરેક સમસ્યા વિશે ખૂબ વિગતે ચર્ચા અને વાત કરેલી છે આજે આપણે જે ચર્ચા કરવાની છે એ બાળકોના મુદ્દાને લઈ કારણ કે બાળકો એ પણ આપણી સામાજિક વ્યવસ્થાનું ખૂબ મહત્ત્વનું મહત્ત્વનો ભાગ છે અને આજનું બાળક આપણે કહીએ છીએ કે ભાઈ આવતીકાલનું ભવિષ્ય છે એટલે એ દ્રષ્ટિએ બાળકોનો યોગ્ય વિકાસ થવો એ જરૂરી છે તો આ બાળકોના લગતા કયા કયા પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈને આજે જે વિષયને લઈને આપણે મિત્રો વાત કરવાના છે એ બાળ તસ્કરીના આંકડા અર્થ કારણો અસરો અને નિવારણમાં કાર્યકરની ભૂમિકા એ મુદ્દાને લઈને આજે આપણે વાત કરી રહ્યા છે આ મુદ્દા સાથે આપણી એક સામાજિક કાર્યકર તરીકે શું નિસ્બત છે એ નિસ્બતને લઈને જો આપણે ચર્ચા કરીએ તો પહેલાં પહેલો જે મુદ્દો જે આજના લેક્ચરમાં આપણે જે મુદ્દાને લઈને ચર્ચા કરીશું એ મુદ્દો છે બાળ તસ્કરી એટલે શું એનો અર્થ એ આપણને જાણવા મળશે બાળ તસ્કરી શા માટે ઊભી થાય છે એના વિશેની કેટલીક જાણકારી આપણને પ્રાપ્ત થશે બાળ તસ્કરીની સામાજિક કઈ કઈ અસરો છે એ અસરો વિશે આપણને જાણકારી પ્રાપ્ત થશે બાળ તસ્કરી નિવારણના ઉપાયો વિશેની ખૂબ પાયાની આપણે જે માહિતી કે જાણકારી કહીએ એ આપણે કેટલાક ઉદાહરણો થકી જે છે એ આ બધા મુદ્દાઓને સમજવાનો પ્રયત્ન કરીશું અને છેલ્લી અને મહત્ત્વની બાબત એ આ આખી આખી પ્રક્રિયામાં એક સામાજિક કાર્યકર તરીકે આપણે ક્યાં છીએ આ સમસ્યાને ઓછી કરવા માટે અથવા આ સમસ્યાને દૂર કરવા માટે આપણે એક કાર્યકર તરીકે શું કરી શકીએ દિશામાં પણ આપણે આ લેક્ચરના અંત ભાગમાં આપણે ઘણી બધી ચર્ચા અને વાત કરવાના છીએ એમાં તમને થોડુંક હોમવર્ક એ હું આ લેક્ચરના અંત ભાગમાં આપીશ એટલે જે વિદ્યાર્થીઓ અને બહુ મિત્રો આપણા માટે આનંદની વાત છે કે આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ આ ખાલી આની થિયરી સાંભળે છે એના પૂરતું એ સીમિત નથી રહેતા ઘણા બધા વિદ્યાર્થીઓ એ અલગ અલગ વિષયો ઉપર એ ખૂબ સુંદર કામ કરે છે બાળકોને લગતા ઘણા બધા મુદ્દાઓ ઉપર આપણી યુનિવર્સિટીમાં જ અભ્યાસ કર્યા પછી ઘણા બધા વિદ્યાર્થીઓ અલગ અલગ સંસ્થાઓ સ્થાપી અને સામાજિક વિકાસનું ખૂબ મહત્ત્વનું કામ કરી રહ્યા છે એટલે આ પાંચ બાબતો એ આજની ચર્ચામાં આપણા સૌ માટે મહત્ત્વની રહેશે એટલે જેને કેન્દ્ર સ્થાને રાખીને આપણે વાત કરવાના છીએ સૌથી પહેલો જે છે એ આ બાળ તસ્કરી શું છે એટલે હમણાં શીખવા માટેના હેતુઓ વખતે પણ હું આ શબ્દનો વારંવાર ઉચ્ચાર કરતો હતો એટલે તમને પણ એવું થતું હશે કે ભાઈ આ તસ્કરી એટલે શું પણ જે છે એ ગુજરાતી ભાષાનો ખૂબ મહત્ત્વનો શબ્દ છે નેશનલ ક્રાઇમ બ્યુરો કે જે આ ગુનાહિત કૃત્યો જે ભારતમાં થાય છે રાષ્ટ્રીય લેવલની આ સંસ્થા છે એના રેકોર્ડ પ્રમાણે ભારતમાં દર આઠ મિટિ મિનિટે એક બાળક ગુમ થાય છે અને આ આપણા ભારતમાં આ બાળ તસ્કરી એટલે બાળકોને ઉઠાવી જવાના જે પ્રશ્નો છે એ આજકાલ એ ખાસા ગંભીર બનતા જાય છે ઘણી બધી સ્કૂલોની બહાર ઘણા બધા લોકો એ બાળકોને ભૂળવી ચોકલેટ આપી ક્યારેક જે છે બેભાન કરી અને એમને ઉઠાવી જતા હોય છે અને બાળ તસ્કરીમાં બાળકને ખરીદવામાં આવે છે અને વેચવામાં આવે છે હા એટલે રાષ્ટ્રીય લેવલે અને આંતરરાષ્ટ્રીય લેવલે મિત્રો આનો ખૂબ મોટો વેપાર ચાલે છે ઘણી બધી વખત આપણે છાપાઓમાં પણ આના વિશેની બાબતો આપણે જોઈએ છે જેમાં બાળક ગુમ થયાની ઘણી બધી ફરિયાદો એની સામે આવા કરતા આ પ્રકારનું કૃત્ય કરતા લોકો એ પણ આપણું પોલીસ તંત્ર એ આના માટે ખાસું કાર્યરત છે ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરી સ્કૂલોમાં સીસીટીવી કેમેરા જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવી અને આવા જે ગુનાહિત કૃત્યો કરે છે એવા લોકોને આપણું પોલીસ તંત્ર એ શોધી લાવે છે એટલે હમણાં થોડા સમય પહેલાં આપણા એક સમાચાર દૈનિક સમાચાર પત્રમાં જ એક મહિલા જે બાળકોને ઉઠાવી અને ખૂબ જગ્યાએ જે વીજ સ્થિતિ એના વિશેના અહેવાલો એ છાપામાં પ્રસિદ્ધ થયેલા અને આ સિવાય ઘણા બધા લોકો એ ખુલ્લે આમ આ સરકારની જાણ બહાર હા એ આ બધું કરતા હોય છે ક્યાંક જે છે એ એવા ઘણી બધી આવી સમસ્યાઓના પર્દાફાશ એ આપણું તંત્ર એ અવારનવાર કરતું હોય છે તો બાળકની ખરીદી કરી બાળકને વેચવાની એક વસ્તુ માનવામાં આવે છે એટલે અને આવા લોકો પાસે એ મિત્રો એના કેટલાક જે ઠેકેદારો હોય છે અથવા જે લોકો બાળકોને રાખતા હોય છે એ એની પાસે એ અલગ અલગ પ્રકારની મજૂરી હા ઘણી બધી જગ્યાએ ભિક્ષાવૃત્તિ જાતીય શોષણની વાત હોય સેક્સ વર્કર હા અને ખાસ કરીને બાળકોનો સૌથી મોટો ઉપયોગ એ બાળમજૂર તરીકે અને ખાસ કરીને નશીલા પદાર્થોના નશીલા પદાર્થોની હેરાફેરીમાં સૌથી વધુ ઉપયોગ એ કરવામાં આવે છે સામાન્ય રીતે બાળક એ ખૂબ નિર્દોષ છે લે બેટા તને આ પાંચ રૂપિયા આપું અને આ વસ્તુ તું સામેની વ્યક્તિને આપી દે હવે બાળક તો નિર્દોષ છે હવે એમાં પડીકી કે બેગમાં શું છે એને બિચારાને કશી જ ખબર ન હોય અને જેને આપણે બહુ ગંભીર પ્રકારના જે વ્યસનો તરીકે ગણાવી શકીએ એવા દારૂથી લઈ અને અલગ અલગ પ્રકારના ડ્રગ્સની હેરાફેરીમાં પણ આવા બાળકોનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે બાળક હોય મહિલાઓ હોય એટલે સામાન્ય રીતે આપણા તંત્રો એના પર અવિશ્વાસ નથી કરતા અને એ રીતે ઘણી બધી વખત એ આપણે જોઈએ છે કે ભાઈ આ પ્રકારના કામ માટે એ બાળકોનીનો ઉપયોગ થતો હોય છે ભારતના પાંચ પ્રમુખ તસ્કરી ધરાવતા રાજ્યોમાં પશ્ચિમ બંગાળ રાજસ્થાન યુપી ગુજરાત અને કર્ણાટકનો સમાવેશ થાય છે કે જેમાં આ પ્રકારની પ્રવૃત્તિ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે સવાલ અહીંયા મિત્રો એ પણ થાય છે કે આ બધું શા માટે થાય છે એટલે હમણાં જ મેં તમને જે વાત કરી એ પ્રમાણે ઘણી બધી હોટલોમાં અથવા ઘણા બધા કારખાનાઓમાં બળજબરીપૂર્વક એ આવા બાળમજૂરોને રાખવામાં આવતા હોય છે કારણ કે બાળક એ ખૂબ ઉત્સાહી હોય છે એમાં ખૂબ એનર્જી હોય છે એ પોતાના અધિકારના સંદર્ભમાં પણ જાગ્રત નથી હોતો એટલે આવા કારખાનાથી માળી નગણા ગૃહ ઉદ્યોગોમાં આવા બાળકોનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે કારણ કે બાળક જે છે એ પોતાના અધિકારની માગણી નથી કરતો અને એનો માલિક એ છે એ પ્રમાણે એ સતત એ કામ કરે જ રાખે છે અને બાળક હોય કામ ભલે વધુ કરે પણ એને એનું કામના પ્રમાણમાં વળતર નથી આપવામાં આવતું એટલે મિત્રો આ મોટા કરતાં એ બાળકોને કામે રાખવાનું લોકો વધારે પસંદ કરતા હોય છે એટલે ઘણી બધી જગ્યાઓ પર ડિસ્ટ્રિક્ટ લેવલે એ ડિસ્ટ્રિક લાઇન પ્રોટેક્શન ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ જેને આપણે ડીસીપીયુ તરીકે ઓળખીએ છીએ ચાઇલ્ડ લાઇન નામની એક ભારત સરકારના સહયોગથી જ ચાલતી હેલ્પલાઇન હા વન ઝીરો નાઇન એટ જેને ગુજરાતીમાં આપણે દસ અઠ્ઠાણું નંબર તરીકે આ હેલ્પલાઇન એ ખાસ્સી લોકોમાં લોકપ્રિય બનેલી છે મુશ્કેલીમાં મુકાયેલા બાળકો માટે આ હેલ્પલાઇનનું ખૂબ મહત્ત્વનું કામ છે કોઈપણ જગ્યાએ તમને આ પ્રકારનું બાળક જોવા મળે તો તમે આ વન ઝીરો નાઇન એટ પર ફોન કરી શકો છો ઘણા બધા ઘણી બધી બાળકીઓને એ સેક્સ વર્કર બનાવવા માટે ઉપયોગ થતો હોય છે ઘણી બધી છોકરીઓનું જાતીય શોષણ એ કરવામાં આવે છે આમાંના કેટલાક લોકોને ઘરેલું ગુલામ ઓગણીસોને બોતેરના વર્ષમાં આ વેઠ નાબૂદી માટેનો કાયદો આવી ગયો છે આમ છતાં છાના છૂપી એ ઘરેલું ગુલામ બનાવી અને ઘણી બધી જગ્યાએ આવા લોકોને રાખવામાં આવે છે દબાણપૂર્વકના લગ્ન કરવા માટે પણ આવી છોકરીઓનો ઉપયોગ એ થતો હોય છે તો સામાન્ય રીતે આ બાળ તસ્કરી એ આપણા સમાજની ખૂબ ગંભીર કરી શકાય કહી શકાય એવી સમસ્યા છે આ બાળ તસ્કરી શાના લીધે થાય છે તો મિત્રો એના માટેના કારણોમાં સૌથી પહેલું આ ગરીબાઈ ગરીબાઈના લીધે આ બાળ તસ્કરીના પ્રમાણમાં ખાસો વધારો થઈ રહ્યો છે બહુ બધા લોકો આ પ્રકારની પ્રવૃત્તિ પાછળ એ જોડાયેલા છે બેરોજગાર હોય એટલે સામાન્ય રીતે ગરીબીના લીધે એ ભણેલા ન હોય એને કામ ન મળે તો સામાન્ય રીતે આ પ્રકારના લોકો એ આ પ્રકારના વ્યવસાયમાં ઝંપલાવે તો સામાન્ય રીતે એમાં આ આર્થિક રીતે સદ્ધર વ્યક્તિ એ પ્રમાણમાં આ પ્રકારની પ્રવૃત્તિ ઓછી કરે અથવા ન કરે પણ ખાસ કરીને આ ગરીબ વ્યક્તિ જે છે એ કોઈક ને કોઈક રીતે એ આખી આ સિસ્ટમનો ભાગ બને છે આ કામના બદલામાં એને વળતર ખૂબ ઓછું મળે છે પણ આ ગરીબાઈના લીધે આ પેટનો ખાડો પૂરવા માટે આપણે બહુ સાદી ભાષામાં કહીએ તો ઘણા બધા લોકો આ પ્રવૃત્તિમાં જોડાતા હોય છે માનવતાવાદી મૂલ્યોનો કાળ તો ઘણી વખત આમ તો આ કામ માનવતાનું છે આ ન જ થવું જોઈએ પણ જે છે એ આજકાલ જે છે એ બધા આ માનવતાવાદી મૂલ્યોનો હાસ થતો જાય છે અને એમાં કોઈકને કોઈક રીતે આવી અનૈતિક પ્રવૃત્તિઓનું પ્રમાણ એ વધતું જાય છે બહુ બધા કારણો કારણોમાંનું એક કારણ એ નિરક્ષરતા પણ છે કારણ કે આ કોઈ પણ વ્યક્તિ એ નિરક્ષર રહે છે એટલે ભણતી નથી અભ્યાસ નથી કરતી તો એવી વ્યક્તિઓને ખાસ કરીને આ પ્રકારના બધા મુદ્દાઓમાં ખૂબ ઓછી સમજણ હોય છે ક્યાંક કામ ના મળે શિક્ષણના અભાવે એના વિચારો એ પુખ્ત ન હોય પરિપક્વ ન હોય તો એના લીધે પણ ક્યાંક આવી મુશ્કેલી થતી હોય છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં બાળકના ઉપયોગની સરળતા મેં હમણાં જ તમને વાત કરી એ પ્રમાણે અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન મણિનગર સ્ટેશનથી માંડી અને ઘણા બધા આવા આપણા જાહેર સ્થળો છે એમાં આ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ માટે એ બાળકોનો ખૂબ સરળતાથી ઉપયોગ કરવામાં આવે બાળમજૂરી નામનો એની અટકાયત માટેનો કાયદો હોવા છતાં પણ કોઈક ને કોઈક રીતે તમને બધું લારી ગલ્લાથી માંડીને ઘણી બધી ચાની કિટલીઓ અને હોટલોમાં પણ આ પ્રવૃત્તિ થતી જોવા મળે છે ખાસ કરીને જે છે એ અલગ અલગ પ્રકારની વસ્તુઓની હેરાફેરીનુંમાં આવા બાળકોનો ઉપયોગ મહિલાઓનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે તો એની પાછળનું કારણ એ એક જ છે કે બાળકો એ ખૂબ નિર્દોષ હોય છે નિખાલસ હોય છે બાળબુદ્ધિમાં આ બધું એ કરતા હોય છે એટલે સામાન્ય રીતે સમાજના કેટલાક લોકો જે છે એ આ બાળ માનસ અથવા બાળ પ્રકૃતિનો એ દુરુપયોગ કરતા હોય છે એટલે બાળકો એ સરળતાથી ઉપલબ્ધ હોય છે અને એને જો મોટા માણસને તમે આ કામ સોંપો તો એની સામે વધારે પૈસા માગે હવે બાળક માટે તો તમે ગમે તેવું લાખ રૂપિયાનું કરોડ રૂપિયાનું કામ એને સોંપો પણ એને તમે સો દોઢસો બસો રૂપિયા આપી દો એટલે એના માટે તો એ રકમ એ લાખ રૂપિયા બરાબર છે એટલે તમે જુઓ કે આ બાળકના નિર્દોષ ભાવનો આપણી સામાજિક વ્યવસ્થાએ એમાં કેટલાક લોકો એનો દુરુપયોગ કરે છે અને બાળ તસ્કરીનું એક કારણ એ સ્થળાંતર પણ છે એટલે આવા પાંચેક કારણો એ બાળ તસ્કરી માટે એ મહત્વના છે હવે બાળ તસ્કરીની આપણી સામાજિક જીવન ઉપર શું અસરો થાય તો એમાં બાળક અને કુટુંબ બાળકને આપણે કહીએ છીએ કે ભાઈ એના મહત્ત્વના અધિકારો છે રાઈટ ટુ લાઈફ બંધારણે બક્ષેલો આપણો મૂળભૂત અધિકાર છે જીવન જીવવાનો અધિકાર એ દરેક લોકોને આપેલો છે એટલે અહીંયા તમે જુઓ કે ભણવાની ઉંમરે એ બાળકની પાસે કોઈક રીતે વેટ કરાવાય અથવા એનો ખૂબ દુરુપયોગ થાય તો આની અસર એ કુમળા માનસ ઉપર એ થતી હોય છે અને જે કુટુંબમાંથી બાળક આવે છે અથવા એ બાળક જે કુટુંબમાંથી ગુમ થાય છે એના કુટુંબ જીવન ઉપર પણ ઘણી ઘણા બધા ગંભીર પ્રકારની સામાજિક અસરો પડે છે સમાજ અને રાષ્ટ્ર ઉપર પણ આ અસરો આપણે જોઈ શકીએ છીએ કારણ કે આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે ભણવાની ઉંમરે બાળકનો અનૈતિક વ્યવસાયોમાં ઉપયોગ થાય એ આપણા રાષ્ટ્ર માટે પણ કલંકરૂપ બાબત છે આપણા સામાજિક વ્યવસ્થામાં પણ દરેક બાળક જે છે એને એના પોતાના જન્મતા વહેત જેને આપણે માનવ અધિકાર કહીએ છે એ અધિકારો પ્રાપ્ત થાય છે પણ સામાન્ય રીતે જે છે એ આવા બાળકોના દુરુપયોગો થઈ રહ્યા છે એની સીધી અસર એ આપણી સામાજિક વ્યવસ્થા અને રાષ્ટ્ર પર પડે છે એટલે જે કુટુંબો જે જે રાજ્યમાં જે રાષ્ટ્રમાં એ આવી ગંભીર પ્રકારની સામાજિક સમસ્યાઓ હોય એ રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ એ નથી થઈ શકતો એટલે આ રીતે સમાજ અને રાષ્ટ્ર પર એ અલગ અલગ પ્રકારની ગંભીર અસરોને પડતી આપણે જોઈ શકીએ છીએ અને ત્રીજી મહત્ત્વની બાબત અપરાધી પ્રવૃત્તિઓને વેગ મળે છે એટલે તમે જુઓ કે આ પ્રવૃત્તિ એમાં બાળકોનો ઉપયોગ થાય છે જેના લીધે આવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા લોકોને આ પ્રકારની અનૈતિક પ્રવૃત્તિઓ કરવાનો વેગ મળે છે અને એના લીધે તમે જુઓ આજે ઘણી બધી જગ્યાએ છૂટથી દારૂ પીવાય ડ્રગ્સની હેરાફેરી થાય હં એટલે આ બાબતોમાં બાળકોના જે દુરુપયોગ થાય છે અને ઘણી બધી તમે હવે આ પ્રકારનું કામ કરવાવાળા લોકો એ બાળકને ક્યારેક પકડે તો બાળકોને આ બધા લોકો ના ગુનાહિત કૃત્યો કે એના ઇતિહાસ કે એના નામ સરનામા વિશે પણ ખબર નથી હોતી તો એના લીધે જે છે એ આપણા રાષ્ટ્રમાં આપણા રાજ્યમાં આ બધા પ્રકારની પ્રવૃત્તિ સરકાર જે છે આના માટે બહુ બધા પ્રયત્નો કરી રહી છે આપણે છાપાઓથી માંડીને અલગ અલગ પ્રકારના મીડિયાઓમાં પણ આ અંગેના સમાચાર જોઈએ છે પણ એમાં આપણે એમાં સમાજ ની જો આ બધા મુદ્દાઓની અટકાયત માટે ભાગીદારી મળે તો આ પ્રકારના પ્રશ્નોને આપણે ઘણા ખરા અંશે એ ઓછા કરી શકીએ એમ છે તો આ અલગ અલગ પ્રકારની સામાજિક અસરો અને છેલ્લો મુદ્દો એ બાળ તસ્કરીને ઓછી કરવા માટે અથવા એને નિવારવા માટે એક સામાજિક કાર્યકર તરીકે શું કરી શકીએ આપણે તો એમાં આ મુદ્દો એ અમદાવાદ શહેર ગુજરાત રાજ્ય કે ભારત પૂરતો મિત્રો સીમિત નથી આ આખું જે છે આંતરરાષ્ટ્રીય લેવલે એ આખું ખૂબ મોટા પાયે આ પ્રવૃત્તિ ચાલી રહી છે એટલે આંતરરાષ્ટ્રીય લેવલે ચિંતા અને ચર્ચા બંનેનો આ મુદ્દો એ બાળ તસ્કરીનો છે એટલે મિત્રો એમાં આંતરરાષ્ટ્રીય સ્તરે એ ખાસ કરીને ખોટી અથવા ગુનાહિત ની અટકાયત માટે એ ઘણા બધા રાષ્ટ્રો અને રાજ્યોએ પણ પોતાનો સહયોગ અથવા એની ભાગીદારી જો આપે તો આ દૂષણોને આપણે એના મૂળમાંથી અટકાવી શકીએ ઘણા બધા બધા રાજ્યો અને રાષ્ટ્રો સાથે પણ આ સંદર્ભે ખુલ્લી ચર્ચા અને વાતચીત કરવી જોઈએ કારણ કે ક્યાંક જે છે એ આવા રાષ્ટ્રોને પણ કેટલાક લોકો એ ગેરમાર્ગે દોરી અને આવી અનૈતિક પ્રકારની પ્રવૃત્તિ એ કરતા હોય છે એટલે આંતરરાષ્ટ્રીય લેવલે આ ખૂબ મોટી જાગૃતિ આ સ્તરે લાવવાની જરૂરિયાત છે સરકાર રી પ્રયાસો પૂરતા છે એમાં લોક ભાગીદારી ભળે તો જે છે સરકાર જે કંઈ પ્રયત્નો કરી રહી છે એ પ્રયત્નો સાચા અર્થમાં એ અસરકારક બને ક્યાંક સરકારની ને કંઈ પણ મુશ્કેલી પડે તો આપણા જેવા જાગૃત નાગરિકોએ એ આ પ્રકારની પ્રવૃત્તિ માટે એ પોતાની પોતાનો સહયોગ અથવા ભાગીદારી નોંધાવવી જોઈએ આ કામગીરી માટે મેં હમણાં જ તમને વાત કરી એ પ્રમાણે ઘણી બધી એવી સ્વૈચ્છિક સંસ્થાઓ પણ કામ કરે છે હા દાખલા તરીકે ગુજરાતમાં ગણતર નામની સંસ્થા શૈશવ નામની સંસ્થા હા યુનિસેફ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા પણ આવા બાળકોના મુદ્દાઓ પર ખૂબ સરસ કામ કરે છે ભારત સરકારના સહયોગથી બીજી જ એક સંસ્થા જે છે એ વન ઝીરો નાઇન એટ આ હેલ્પલાઇન જે છે એ કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં મૂકેલા બાળકો માટે રેલવે સ્ટેશનો જાહેર સ્થળો પર એના ઘણા બધા બોર્ડથી માંડી હા અને એમાં મુશ્કેલીમાં મુકાયેલા બાળકો માટે સંપર્ક કરો એમ કરીને વન ઝીરો નાઇન એટ નામનો નંબર એ આપવામાં આવેલો હોય છે આ હેલ્પલાઇન એ ચોવીસ કલાક માટે કાર્યરત છે અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે ખૂબ સરસ કામગીરી વર્ષોથી આ લાઇન વિભાગ થકી કરવામાં આવે છે રાજ્ય સરકારનો વિભાગ ડીસીપીયુ એટલે ડિસ્ટ્રિક લાઇન ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ ગુજરાતીમાં જેને આપણે જિલ્લા બાળ સુરક્ષા એકમ તરીકે ઓળખીએ છીએ એ વિભાગ અમદાવાદમાં તો ઘણી વખત અમારે જવાનું થાય છે તો એ વિભાગ આ બધા પ્રશ્નોને લઈને ખૂબ સરસ સમાજની વચ્ચે જઈ અને લોક જાગૃતિ અને શિક્ષણ કરવાનું કામ સરકારના આ વિભાગો અને મિત્રો અહીંયા આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત એ જ પણ છે કે આપણા ઘણા બધા કાર્યકર મિત્રો ઘણી બધી સંસ્થાઓ સાથે રહી સરકારના અલગ અલગ વિભાગો સાથે રહી અને બીજી એક મહત્ત્વની બાબત આપણા કેટલાક વિદ્યાર્થીઓ તો મિત્રો અહીંયા જે સ્વૈચ્છિક સંગઠનો શબ્દ જે વાપરેલો છે કેટલાક વિદ્યાર્થીઓ તો સ્વૈચ્છિક સંસ્થાઓમાં કાર્યકર તરીકે કામ કરવાના બદલે એ પોતાની સંસ્થાઓનું નિર્માણ કરી અને કામ કરે છે હમણાં બે વર્ષ પહેલાં જ એ કોરોનાની મહામારીમાંથી આપણે ધીરે ધીરે હવે બહાર નીકળી રહ્યા છે અત્યારે હું તમને જે વાત કરી રહ્યો છું એ દરમિયાન એ ધીરે ધીરે હવે આપણે કોરોનાની પરિસ્થિતિની વચ્ચે કામ કરતા હવે ટેવાયા વગર છૂટકો નથી પણ તમે જુઓ અત્યારે પણ અમદાવાદમાં અને સમગ્ર ગુજરાતમાં નંબર ઓફ કોરોનાના જે કેસીસ છે રોજ બરોજ વધી રહ્યા છે આ કોરોનાની મહામારીમાં પણ આપણા વિદ્યાર્થીઓએ ખૂબ સરસ કામ બાળકોથી માંડીને બહુ બધા લોકો માટે કરેલી તો તમે પણ મિત્રો આ વાત પર હું ભારપૂર્વક તમને એટલા માટે કહું છું કે આ ભણવાનું પૂરું થયા પછી તમે પણ અલગ અલગ ક્ષેત્રોની સાથે જોડાશો એમાં બાળકોના મુદ્દે આપણા દેશમાં અને ગુજરાતમાં પ્રમાણમાં કામ કરતા હોય એવા લોકો એ ખૂબ ઓછા છે એટલે એમાં તમારા જેવા લોકોની જો ભાગીદારી મળે તમારા જેવા લોકો આ પ્રકારના કામમાં જોડાય તો આપણે જે કહીએ છીએ કે ભાઈ આજનું બાળક એ આવતીકાલનું ભવિષ્ય છે તો એવા ભાવિ યુવાનોનું ભવિષ્ય એ તમે સરસ રીતે તૈયાર કરી શકો છો પાંચમી અને મહત્ત્વની બાબતે કાયદાઓનો અસરકારક અમલ ગમે તેલા કાયદા સારા હોય પણ એનો અસરકારક રીતે મિત્રો અમલીકરણ ન થતું હોય તો એ કાયદાનો કોઈ જ એનો એનો સાચો હેતુ એ બહાર નથી આવતો તો આવા કાયદાઓ એ આપણા માટે બિનઉપયોગી સાબિત થાય છે પણ આ કાયદાઓના અસરકારક અમલીકરણનું કામ એકમાત્ર ખાલી સરકારનું નથી મિત્રો આપણા જેવા સામાજિક કાર્યકરોની આ મુદ્દે ખૂબ મોટી જવાબદારી છે એટલે આપણે એવું કહીએ છીએ કે ભાઈ સરકાર કાયદો બનાવે એટલે એના અમલીકરણની જવાબદારી સરકારની થાય પણ આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે મિત્રો સરકાર ગમે તેટલા પ્રયત્નો કરે પણ જે છે એ એકલા હાથે ક્યારેય તાલી ન પડે એટલે આવા જે કાયદાઓ છે એ કાયદાઓના અસરકારક અમલીકરણ માટે આપણા જેવા સામાજિક કાર્યકરો એ પણ બહાર આવવું જોઈએ ઘણી વખત કાયદાનો દુરુપયોગ અથવા મિસયુઝ થવા પાછળનું એક કારણ કે ભાઈ કાયદાઓ કડક નથી હોતા ક્યાંક કેટલાક ગુનેગારો એ એનું વાયોલેશન કરે તો સામાન્ય રીતે જે છે એ એકાદ બે વરસ સજા ભોગવે અને પછી છૂટી જતા હોય છે તો સામાન્ય રીતે મિત્રો આપણે ત્યાં જે છે એ કાયદાઓ પ્રમાણમાં ખાસા છે પણ બીજી બાજુ જે છે મુખ્ય પ્રશ્ન જે છે એના અસરકારક અમલીકરણનો છે આપણા દેશની સાથે આપણે જ્યારે દુનિયાના દેશોની ચર્ચા કરીએ કરતા હોઈએ છીએ તે વખતે ઘણા બધા વિદેશમાં સ્થાયી થયેલા લોકો સાથે આપણે વાત કરીએ તો એ વખતે એક બાબત જે એ લોકો ભારપૂર્વક આપણને કહેતા હોય છે તમને પણ એ પ્રકારના અનુભવો થયા હશે એ અનુભવો મિત્રો એ છે કે વિદેશમાં કાયદા પ્રમાણમાં ઓછા છે પણ આખું તંત્ર એ ખૂબ સરસ રીતે ચાલે છે કારણ કે એમાં જાગૃતિ એ પ્રમાણમાં ખાસ્સી છે અને એના પરિ પરિણામે જે છે એ ત્યાં આગળ જે છે આપણે ઘણી વખત જોઈએ છે કે હવે ત્યાં ચોરી કરે એટલે ચોરી કરવા માટેની એટલી કડક સજા હોય કે ભવિષ્યમાં કોઈ વ્યક્તિ એ ચોરી કરે જ નહીં બળાત્કારની વાત હોય તો એમાં બળાત્કારના અંતે સજા એટલી ગંભીર હોય કે કોઈપણ વ્યક્તિ જે છે એ બળાત્કાર કરતા એ ખૂબ ડરે તો સામાન્ય રીતે આ મિત્રો કાયદાઓ કેટલા છે એ આપણા માટે અગત્યનું નથી પણ આ કાયદાઓનો અસરકારક ઉપયોગ થાય છે કે કેમ એ આપણા માટે ખૂબ અગત્યનું છે એટલે તમે જુઓ કે ઘણી વખત એ કાયદો ન હોય તો નવો બને પણ લોકજાગૃતિ એ સૌથી મોટો કાયદો છે એટલે આપણે એક સામાજિક કાર્યકર તરીકે આ હયાત પરિસ્થિતિમાં જે બદલાવ લાવવા માટે કામ કરવાનું છે એ આ છે કે કાયદો એ શું છે એ સમુદાયની વચ્ચે જઈ અને આપણે એમને સમજાવવાનો છે કાયદો એ સામાન્ય રીતે કાયદાની વાત આવે એટલે આપણા સામાજિક સમુદાયમાં એક વાત એવી આવે કે ભાઈ એ તો આપણો વિષય નથી સામાન્ય રીતે કાયદો એ અઘરો અને અટપટો હોય એવી સમાજમાં ઘણી બધી ધારણાઓ અને માન્યતાઓ છે પણ મિત્રો એવું છે કે કાયદાની સાદી અને સરળ જે ભાષા એ છે કે ઓછું ભણેલા લોકો કે ના ભણેલા લોકો આ બધા મુદ્દાઓને ખૂબ સરળ અથવા સાદી ભાષામાં સમજે ઘણી બધી સંસ્થાઓ એ આ પ્રકારનું કામ કરે છે તો અને ગુજરાતમાં આવી ઘણી બધી સંસ્થાઓ છે દાખલા તરીકે તમે જુઓ અમદાવાદમાં સામાજિક ન્યાય કેન્દ્ર જેને આપણે અંગ્રેજીમાં સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસ ગુજરાતમાં સામાજિક ન્યાયના મુદ્દે આ સંસ્થા ખૂબ સરસ કામ કરે છે દલિત અત્યાચારના મુદ્દે નવસર્જન નામની સંસ્થા ખૂબ સરસ કામ કરે છે પર્યાવરણના મુદ્દે પર્યાવરણ મિત્ર નામની સંસ્થા એ ખૂબ સરસ કામ કરે છે તો મિત્રો અહીંયા બાળકોના પ્રશ્નોની વાત હોય તો એમાં ગણતર નામની સંસ્થા શૈશવ નામની સંસ્થા ખૂબ સુંદર કામગીરી કરી રહી છે આવી બધી સંસ્થાઓ યુનિસેફ જેવી સંસ્થા અથવા એના ફંડથી પણ ઘણી બધી પ્રવૃત્તિ કરી રહી છે તો સામાન્ય રીતે આ બધા જે બાળકોને લગતા જે બધા કાયદાઓ છે અલગ અલગ પ્રકારની જે મુશ્કેલીઓ છે આ બધી મુશ્કેલીઓના સંદર્ભમાં એ એનું ચોક્કસ અથવા અસરકારક નિવારણ અને એમાં આ નિવારણની પ્રક્રિયામાં સમસ્યા નિવારણની પ્રક્રિયામાં લોક ભાગીદારી થકી આ કામ થાય એ જરૂરી છે એટલે આ બધી સંસ્થાઓ જે છે એ પબ્લિક પાર્ટિસિપેશન પર સૌથી વધુ ભાર આપે છે અને તમે જુઓ કે લોક ભાગીદારી થકી લોકોને સમજાવી લોકોને વિશ્વાસમાં લઈ અને આવી સંસ્થાઓ આ સરકારના પણ અલગ અલગ પ્રોગ્રામ જે છે કે જેમાં લોકોને સાથે રાખી અને આ પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય છે એટલે આ બાળ તસ્કરીનો જે મુદ્દો એ આમ ખાસો ગંભીર છે પણ આ ગંભીર મુદ્દાને આપણે કઈ રીતે સરળ બનાવી શકીએ તો એ સંદર્ભમાં એક સામાજિક કાર્યકર તરીકે તમને બહુ જ બધી રીતે વિચારતા કરી મૂકે એ પ્રકારનું આજનું આ મારું લેક્ચર છે એટલે છેલ્લા છેલ્લા શીખવા માટેના અલગ અલગ હેતુઓમાં મેં મિત્રો ખૂબ ઈરાદાપૂર્વક આ છેલ્લા મુદ્દામાં વધારે ભાર આપવાનું કારણ એક માત્ર ને માત્ર એટલું છે કે ત્યાં આપણો રોલ આવે છે હા અને તમારા જેવા સામાજિક કાર્યકરો મિત્રો ભેગા થશે તો મને નથી લાગતું કે આવી જે સમસ્યાઓ છે એ વધારે ગંભીર બનશે તમારા જેવા લોકોની સક્રિયતાના પરિણામે જ એ ગુજરાતમાં અને દેશમાં એ ખૂબ નમૂનારૂપ કામગીરી એ બાળકોના મુદ્દે થઈ શકે છે એટલે આટલી ચર્ચા અને વાત સાથે ફરીથી આપ સૌના આભાર સાથે મારી યાદની આ વાત પૂરી કરું છું આપ સૌ વિદ્યાર્થીઓ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌના આભાર સાથે મારી યાદની વાત પૂરી કરું છું ધન્યવાદ